નમસ્કાર મિત્રો, હું યોગેશ આપના માટે લઈને આવ્યો છું એક સરસ મજાની ન્યૂઝ. મિત્રો, આપ જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ આતુરતાનો અંત આવ્યો છે અને ગુજરાત એજ્યુકેશન બોર્ડ એટલે કે GSEB એ પોતાના ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર કરી છે. મિત્રો, આ વિડીયોમાં હું આપને જણાવીશ ધોરણ 10નું પરિણામ કઈ તારીખે આવવાનું છે, સાથે સાથે આપણે રિઝલ્ટ કઈ રીતે જોવું અને બધાથી મહત્વની વસ્તુ કે ધોરણ 10ના ગણિત વિષયમાં કેટલા માર્કનું ગ્રેસિંગ આપવામાં આવશે. કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓનું કહેવું એવું હતું કે સાહેબ ગણિત વિષયમાં ટપ પડે છે, ગણિત વિષયનું પેપર થોડુંક નબળું ગયું છે, તો ગુજરાત બોર્ડે પણ આ ગણિત વિષયમાં થોડુંક ગ્રેસિંગ માર્ક્સ આપ્યા છે. તો કેટલા માર્કના ગ્રેસિંગ માર્ક આપ્યા છે, કોને કયા કયા વિદ્યાર્થીને એ ગ્રેસિંગ માર્ક મળશે, શું આપને એ ગ્રેસિંગ માર્ક મળી શકે કે ન મળી શકે, એ તમામ ચર્ચા આ વિડીયોમાં આપણે આજે કરવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ધોરણ 10નું પરિણામ આખર ક્યારે આવશે. તો એ પહેલા આપણે કઈ રીતના તમે પણ આ ઇન્ફોર્મેશન જે ગુજરાત એજ્યુકેશન બોર્ડ ઉપર જે પ્રેસ નોટ આપી છે એ પ્રેસ નોટ તમે પણ વાંચી શકો છો. સૌ પ્રથમ ગૂગલ ક્રોમ ઉપર જવાનું છે, ત્યાં ટાઈપ કરવાનું છે GSEB. GSEB તમે ટાઈપ કરશો એટલે તમારી સામે GSEB નામની આજે ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે, ગુજરાત બોર્ડની એક ઓપન થશે. તેની ઉપર તમારે બોર્ડ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા બોર્ડ વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા પેલેના ઉપર ક્લિક કરતા જ તમને નીચે જોવા મળશે કે પ્રેસ નોટ ફોર SSC એક્ઝામિનેશન રિઝલ્ટ. એના ઉપર ક્લિક કરશો એટલે જે આખી PDF ફાઇલ છે એ તમારી સામે ઓપન થઈ જશે. તેમાં અહીંયા જણાવેલું છે કે 28/5/2018ના રોજ મિત્રો તમારું ધોરણ 10નું પરિણામ જાહેર થવાનું છે અને સવારે 8 વાગ્યાની આસપાસમાં એ નેટ ઉપર મૂકવામાં આવશે અને તમારી સ્કૂલમાં 11 વાગ્યા પછી તમારી સ્કૂલમાં એ માર્કશીટનું વિતરણ પણ ચાલુ થઈ જશે. એટલે 28 તારીખે તમારા હાથમાં તમારા 10મા ધોરણનું પરિણામ આવી જશે, એ વાત નક્કી છે. ત્યાર પછી આપણે બીજી વાત કરવાના છીએ કે રિઝલ્ટ કઈ રીતના જોવું. હવે આ રિઝલ્ટ કઈ રીતના જોવું એના વિશે વાત કરી લઈએ આપણે. તો સૌ પ્રથમ આપણે જે રીતના ગયા છે એ જ રીતના GSEBની આ વેબસાઇટ ઉપર જવાનું છે. અહીંયા એન્ટર સીટ નંબર એવું લખેલું છે, ત્યાં તમારે બીની જગ્યાએ તમારો જે રિઝલ્ટ આવશે તે દિવસે તમારા અહીંયા નવા ક્રમાંક આવી જશે. એટલે તમારે સી આવતો હોય તો અહીંયા સી પસંદ કરવાનો છે, એના ઉપર ક્લિક કરશો. ત્યાર પછીનું આ બાજુનું બોક્સ છે એમાં તમારો સીટ નંબર ટાઈપ કરવાનો છે અને ત્યારબાદ અહીંયા ગો બટન ઉપર ક્લિક કરતા સીધું તમારું સંપૂર્ણ રિઝલ્ટ તમારી સામે આવી જશે. 28 તારીખે સવારના 8 વાગ્યાની આસપાસમાં બોર્ડની વેબસાઇટ ઉપર તમારું રિઝલ્ટ મૂકવામાં આવશે. ત્યાર પછી ખૂબ મહત્વની અને ત્રીજી વાત મિત્રો આપણા માટે છે ગણિતનું પેપર. મોટા ભાગના વિદ્યાર્થીઓને એવું બન્યું છે કે બધા પેપર વ્યવસ્થિત સારા ગયા છે પણ ગણિતનું પેપર ક્યાંક ને ક્યાંક થોડુંક અઘરું લાગ્યું છે બધાને. એના MCQ કરતાં પણ એનો જે વિભાગ બી પાર્ટ બીનું જે પેપર હતું એના જે પ્રશ્નો હતા એ બધાને મૂંઝવણ અપાવે એવા હતા. અને ત્યારબાદ હવે બોર્ડે પણ એવું નક્કી કર્યું છે કે દરેક વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્ક આપવા. પણ મિત્રો આપણે જણાવી દઉં કે ધોરણ 10ના ગણિતના 2018ના રિઝલ્ટમાં માત્ર 40% વિદ્યાર્થીઓ જ પાસ થાય છે, એટલે કે 60% વિદ્યાર્થીઓ મિત્રો ફેલ થાય છે. એટલા માટે આપણા બોર્ડે એવું નક્કી કરેલું છે કે વિદ્યાર્થીને 10-12 માર્ક સુધી ગ્રેસિંગ માર્ક આપવા. જી હા મિત્રો, 10-12 માર્ક્સ તમને ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે પણ આ દરેક વિદ્યાર્થીને આપવાના નથી. આ માત્ર એવા જ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપવાના છે કે જે બધા અન્ય બધા વિષયોમાં પાસ થઈ જાય છે અને થોડાક માર્ક માટે, માત્ર થોડાક ગુણ માટે એક જ ગણિત એક જ વિષયમાં અટકે છે અને માત્ર એક ગણિત વિષયમાં જ નપાસ થવાના કારણે તેનું વર્ષ બગડે એમ છે. આવા જે વિદ્યાર્થી હશે એને 10-12ની અંદર ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવશે. તો ખાસ ધ્યાન રાખશો કે તમે જો ગણિતની સાથે સાથે અન્ય કોઈ વિષયમાં પણ તમે ફેલ થતા હશો તો તમને ગણિતના ગ્રેસિંગ માર્ક્સ નહીં મળે. પણ જો માત્ર ગણિત વિષયમાં જ તમે ફેલ થતા હશો તો તમને ચોક્કસથી ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવશે. તો મિત્રો આ એક ખૂબ મહત્વની વાત છે જે ઝડપથી તમારા સુધી મારે પહોંચાડવી હતી. તો અહીંયા
ધોરણ 10નું રિઝલ્ટ 28 તારીખે આપવા આવવાનું છે. એ રિઝલ્ટ કઈ રીતના જોવું એના વિશે હું તમારે તમારી જોડે વાત કરી ગયો છું. ત્યારબાદ આ ખૂબ મહત્વની વાત હતી કે એજે ગ્રેસિંગ માર્ક આપવાના છે 10-12 માર્ક્સ મિત્રો ગ્રેસિંગ માર્ક્સ આપવાના છે. પણ એ ખાસ ધ્યાન રાખજો કે જો અન્ય વિષયમાં અન્ય વિષય તમારો ખરાબ ગયો છે, અન્ય વિષયમાં તમે ફેલ થતા હશો તો તમને ગણિતમાં ગ્રેસિંગ માર્ક્સ મળશે નહીં. પણ જો માત્ર ગણિત વિષયમાં જ તમે ફેલ થતા હશો તો જ તમને 10-12 માર્ક્સ મિત્રો ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવશે. તો મિત્રો આશા રાખું કે આપનો રિઝલ્ટ ખૂબ સારું રહે અને 28 તારીખે તમારો 28 તારીખનો દિવસ તમારા માટે ખૂબ શુભકારી મહાકારી બની રહે એવી શુભેચ્છા સાથે આ વિડીયોને પૂર્ણ કરું છું. જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી નીચેના લાલ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો, વિડીયોને લાઇક કરો. તો ધોરણ 10ના ગુજરાતી વિષયના અનેક વિડીયો મેં મૂકેલા છે, સાથે સાથે 2018ના દરેક પેપરનું સંપૂર્ણ 100% સાચું સોલ્યુશન પણ મેં આપેલું છે. તો ચોક્કસથી એ વિડીયો પણ તમે જુઓ અને આ વર્ષે તૈયારી કરી રહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી પણ મિત્રો એ વિડીયો ચોક્કસથી પહોંચાડો.